तो आ तरफ मोटा समाचार जूनागढ़ थी मळी रह्या छे। वंथली में चालू स्कूल दरमियान छत धराशायी थई छे। वंथली कन्या विद्यालय खाते जर्जरित नळियानी छत धराशायी थई, जेना कारणे 4-5 विद्यार्थिनीओने माथाना भागे ईजा पहोंची छे। स्कूलमां भणતા બાળકોમાં આ ઘટનાના કારણે ભયનો માહોલ છે। હાલ તો ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। तो जूनागढ़थी आ मोटा समाचार मळी रह्या छे। जूनागढ़ना वंथलीमां चालू शाळा दरमियान छत धराशायी थई। वंथली कन्या विद्यालयनी आ घटना छे, ज्यां जर्जरित नळियानी छत धराशायी थई गई, जेना कारणे 4-5 विद्यार्थिनीओने ईजा पहोंची छे। आ छत अचानक धराशायी थता स्कूलमां भणता બાળકોમાં ભયનો માહોલ છે। હાલ તો ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને સારવાર માટે ખસેડવામાં આવી છે। આ દ્રશ્યો આપ જૂનાગઢના વંથલીના કન્યા વિદ્યાલયના જોઈ રહ્યા છો, જ્યાં બાળકો ભણી રહ્યા હતા ત્યારે જ અચાનક જે જર્જરિત છત હતી નળિયામાંથી બનેલી હતી તે ધરાશાયી થઈ છે। 4-5 એટલે વિદ્યાર્થિનીઓને ઈજા થઈ છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા અશોક પાસેથી। અશોક, હાલ જે ઈજા થઈ છે તે વિદ્યાર્થિનીઓની સ્થિતિ કેવી છે અને શું તંત્રમાંથી કોઈ ઘટનાસ્થળે પહોંચ્યું ખરા? જી અશોક, મારો સવાલ એ છે કે વંથલી કન્યા વિદ્યાલયમાં જે દુર્ઘટના બની છે, શું તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું અને હાલ ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓની સ્થિતિ કેવી છે? જી ચોક્કસથી જણાવી દઉં તો કન્યા વિદ્યાલય ખાતે ચાલુ સ્કૂલ દરમિયાન જર્જરિત નળિયાની છત ધરાશાયી થતા 4-5 વિદ્યાર્થીઓને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી। સ્કૂલના તમામ બાળકોના ભયમાં માહોલ ફેલાયો છે। જો વાત કરવામાં આવે તો હાલ તમામ ઈજાગ્રસ્તોને હાલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। તંત્ર દ્વારા પણ અહીંયા પહોંચીને તપાસ ચાલુ કરવામાં આવી છે। જી જી અશોક, આભાર આપનો માહિતી આપવા બદલ।